Thank you.
આપણી સ્કૂલમાં આજકાલ કરતા કરતા આ સ્કૂલ 7 વર્ષ પૂરો થયા. શરૂઆતના સમયમાં 1,250 સંખ્યાથી પ્રથમ વર્ષ સ્કૂલનું ચાલુ થયું હતું. 1,250 સંખ્યા આજે 850-900 સંખ્યા સુધી આપણે પહોંચ્યા છીએ. એમાં સ્ટાફની સાથે સાથે આ પેરેન્ટ્સની પણ મહેરબાની કહેવાય કે અમારો સારો રિપોર્ટ તમે માર્કેટમાં, સોસાયટીમાં, તમારા ગામમાં આપ્યો અને આ છોકરા માટે આપણને આટલી વ્યવસ્થા 850-900 છોકરા આપણે વ્યવસ્થા મેળવી શકે. આવનાર વર્ષમાં રાધેજા, કુકરવાડા અને ગોજારીયા તો પ્રી પ્રાઇમરી સ્કૂલનું વિચારી રહ્યા છે. પ્રી પ્રાઇમરી સ્કૂલ નાના બાળકો માટે એ ગામમાં લાગતા વાગતા આજુબાજુના ગામવાળાને અહીં સુધી ટ્રાન્સપોર્ટેશનમાં આવવું ના પડે અને ત્યાં આપણી ગાયત્રીની એક નાની બ્રાન્ચ ચાલુ થાય અને ત્યાં કેજી નર્સરી કેજી 1-2 અને પ્લે ગ્રુપ આ પણ વ્યવસાય આ નવા વર્ષમાં વિચારી રહ્યા છે. ગવર્મેન્ટની મંજૂરી માટે મૂકવાના છે, મંજૂરી મળશે તો આમાં આગળ વધવાના છે. તો દૂરથી આવતા નાના બાળકોના ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો ઉભા ના થાય અને ત્યાં ના ક્યાં થાય પછી ફર્સ્ટમાં બાજુ છોકરું અહીં આપણી સ્કૂલમાં આવતું થાય. એટલે આ વર્ષે આ વિચારી રહ્યા છે એમાં આપણું લાગતા વળગતા હોય બાલવાના ભાઈઓનો તો મેં રિપોર્ટ લીધો હમણાં તો જયારે આપણી સ્કૂલ ચાલુ થઈ એ વખતે ફક્ત 2-3 એડમિશન હતા બાલવાના, 2-3 એડમિશન. આ અત્યારે આ વર્ષે તો ટોટલ 40-45 બાળકો બાલવાના હશે, બાલવા પ્રોપરના. એટલે બાલવાનો વ્યક્તિગત ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સ્કૂલમાં ગામડા ગણીએ, આજુબાજુમાં પરા ગણીએ તો માણસા ગણીએ તો 32-33 ગામમાંથી બાળકો અહીં આવે છે. 32-33 ગામમાંથી સ્વાભાવિક છે કે આવી 850-900 સંખ્યા હોય, દૂરથી ગામ દરેક ગામમાંથી બાળકો આવતા હોય તો કયો ટ્રાન્સપોર્ટેશનમાં પ્રશ્નો હોય. ટ્રાન્સપોર્ટેશનમાં માણસાથી બાળક આવતું હોય તો આપણે 700 રૂપિયા લઈએ છીએ એક બાળકના ટ્રાન્સપોર્ટેશનવાળા ભાઈ. 15 બાળકો આવતા હોય તો 11,000 રૂપિયાની રકમ થઈ. હવે 11,000 રૂપિયાની રકમમાં એને ગાડી ભાડું ભરવાનું, માર્કેટ વેલ્યુ ભાડીને વચ્ચેઠાઈ ગણવાનું, પેટ્રોલ ડીઝલ ગણવાનું, ડ્રાઈવરનો પગાર ગણવાનો, તમારા જો ટાઈમે આવવા જવાનું, ઇન્સ્યોરન્સ હોય 12 મહિનાનો. એટલે ઘણીવાર પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે બાળકો વધારે પડતા હોય છે પણ પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય છે કે એ જો 15-17-18 બાળકો ના ભરે એની ગાડીમાં તો એ ગાડીનો ફ્યુઝ જ મારવાનો કેન્સલ કરે, કારણ કે એનું પોસાય છે. 15,000 રૂપિયા એમ ના મળે મહિના તો એ કામ કરી શકે નહીં. એટલે ક્યાંક તકલીફ પડતી છે પણ નવા વર્ષે જે આપણે મિટિંગમાં વાત થઈ એ પ્રમાણે નર્સરી કેજી 1-2 છોકરાઓનો સમય અલગ કરીએ છીએ, 1-12 છોકરાઓનો સમય અલગ કરીએ છીએ. એટલે ટ્રાન્સપોર્ટેશન સુવિધા અલગ થઈ જશે. એટલે તમારી ગાડીઓમાં નાનો બાળકો જશે એટલે કદાચ 2 બાળકો વધારે હોય પણ નાનો હોય તો ચાલી જાય તો ટ્રાન્સપોર્ટેશન પણ અનુકૂળતા આવે એ પણ અનુભવ. ઘણા બધા પેરેન્ટ્સે એજ્યુકેશન બાબતને આવવા જવા બીજી નાની મોટી જે સૂચનો કર્યા એના સચોટ જવાબ પણ આપ્યા. આના સિવાય પણ કંઈ પણ કામ હોય તો વર્ષ દરમિયાન અહીંયા સુવિધા દર શનિવારે તમે રૂબરૂ તમારા ટીચર્સને મળી શકો છો 9-11 ટાઈમે. આવી વારંવાર રજૂઆત દરેક મિટિંગમાં કરવામાં આવેલી છે છતાં પણ બહુ જૂજ પેરેન્ટ્સ આમાં સક્રિય હોય છે. છેવટે અહીંયા બોર્ડના નીચે એક સજેશન બોક્સ મૂકી દઉં, આવી કોઈ પણ વાત હોય તમે ના આવી શકો તો તમારા ડ્રાઈવર ભાઈને પણ ચિઠ્ઠી લખી અપાય મોબાઈલ નંબર સાથે, એટલે આવી રજૂઆત છતું બોક્સમાં નાખી દેજે. આ બધું કરવા પાછળનો હેતુ શું? તમારી કોઈ રજૂઆત હોય તો સ્ટાફ સુધી, મેડમ સુધી કે અમારા સુધી પહોંચી શકે, કારણ કે વર્ષ દરમિયાન નાના મોટા પ્રશ્નો ઘણા ઊભા થતા હોય, ઘણા હોય, તો એનું નિરાકરણ તો જ આવશે કે આપણો એકબીજાના સંપર્કમાં રહીશું. તો એ નવા વર્ષમાં મેં બી આજે મિટિંગમાં ઘણી બધી વાત કરી એ પ્રમાણે ખરેખર ધ્યાન આપીશું. તમારું બાળક તો સ્કૂલમાં 3.5-4 કલાક
થી વધારે રોકાવા નથી. એમાં પણ વર્ષના દિવસો ગણીએ તો 215 દિવસ જ 365 દિવસમાં. બાકીનો સમય એ બાળક કે દીકરો દીકરી તમારી પાસે જ હોય છે, તો એની કેર અમે તો રાખીશું, પણ તમારા પણ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ચાલુ પડશે. જો એની પ્રગતિ આપણે ઈચ્છતા હોઈશું, એનો સારો વિકાસ થાય, તો આ નાની બાબતો આપણે ધ્યાન રાખીશું. કેજી વન ટુ નર્સરીના છોકરાનું જેટલું ધ્યાન વધારે આપીશું, એટલું આવનાર સમયમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ છોકરું એક્ટિવ થશે. એનો ટાઈમ તમે સાચવશો, હોમવર્કની ટેવ પાડશો, સ્કૂલમાં આવવાના ટાઈમે ઉઠવાની ટેવ પાડશો, તો આ બધું તમને આવનાર સમયમાં મદદરૂપ થશે. એટલે આવી ઘીણવટની બાબતનું ધ્યાન રાખીશું અને નવા વર્ષમાં આપ સૌનો સાથ અને સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીશું.